અચ્છા મારું નામ લલિત મહેતા છે હું મારો બિઝનેસ છે ઇલેક્ટ્રોનિક્સની આઇટમનો પ્રોજેક્ટર સાઉન્ડ સિસ્ટમનો આ મારી હોબી છે ટર્ટલ કલેક્ટ કરવાની હું કોઈપણ જાતનો એક પૈસાનો પણ ટર્ટલ વેચતો નથી કે પ્રમોટ નથી કરતો આ જ ટર્ટલની જે સફર છે મારી એ એકદમ ઇટ ઇઝ ઇન્સ્ટિંક્ટ આઈ મીન મેં કોઈ મારો પર્પઝ નહોતો કે મારે કાચમાં ભેગા કરવા છે કે લોકો મને પૂછે છે કે શું કરવા ક્યાં કાચબા ભેગા કર્યા તો બરોડાની પાસે શિનોર કરીને આપણું એક તીર્થસ્થાન છે તો અમે હું ત્યાં ગયો હતો તો ત્યાં એક નંદી મળ્યું મને કે વિશ્વસ એનું કાન કપાયેલું હતું ને ડિસ્કાર્ડ થયું હતું કેમ કે પૂજની હતું તો મેં એના પૂજારીજીને કહ્યું કે મેં કહું તમારે ના જોઈતું હતું મારા ગાર્ડનમાં લઈ જવું એમ તો એ કે હા લઈ જાઓ મારા માટે તો એમ કંઈ કામનું નથી એ નંદી હું લઈને આવ્યો મારા ગાર્ડનમાં મૂક્યો ને એની પહેલાં એક ફર્સ્ટ ટર્ટલ ત્યાં મૂક્યું અને પછી મને મેં મારા ફ્રેન્ડને અમરભાઈ ગાર્ગેશને પૂછ્યું મેં કહું મારે ટર્ટલ ભેગા કરવા છે આમ જ બેઠા બેઠા તો એમણે મને બહુ પ્રમોટ કર્યું મને કહ્યું કે લલિત તું ટર્ટલ ભેગા કર પછી ધીસ ઇઝ હાઉ ધ જર્ની સ્ટાર્ટેડ ને પછી તો અનએન્ડિંગ છે મારી એજ અત્યારે સિક્સટી ફોર છે મેં આ ટર્ટલ કલેક્ટ કરવાનું ખરેખર તો દસ વર્ષ પહેલાં સ્ટાર્ટ કર્યું હતું ને વધારા સારું કલેક્શન મારું છેલ્લા ચાર વરસથી છે કે ચાર વરસમાં મેં આ મારું આખું મ્યુઝિયમ હાઉસ મ્યુઝિયમ ઘરનું મ્યુઝિયમ ઘરમાં જે સંગ્રહાલય હોય એને ઇંગ્લિશમાં હાઉસ મ્યુઝિયમ કહીએ છીએ આપણે તો એ મેં સ્ટાર્ટ કર્યું ને પછી મારું કલેક્શન વધારે સારું થયું તો ઇન ઇન શોર્ટ કે મારું મેં મેક્સિમમ કલેક્શન છે તો આફ્ટર ફિફ્ટી સ્ટાર્ટ થયું એમ ને સારું સુંદર થયું એની પહેલાં મેં પહેલાં મેટલના આપણે મુરાદાબાદના આવતા હતા ટોટલ એ ભેગા કર્યા એ મને એ વખતે ટાઈમ પણ નહોતો બિકોઝ આઈ વોઝ લિટલ બીટ બિઝી ઇન માય બિઝનેસ ને સોશિયલ એક્ટિવિટીઝમાં ને અમારા ફેમિલીમાં બધાના લગ્નો કરાવવાના હતા તો ને મારો મેસેજ એ છે બધાને કે તમે કંઈ પણ કોઈ પણ વસ્તુ તમે એને પ્રિઝર્વ કરો તો આટલી સારી કલેક્શન થઈ શકે છે આટલા સારા કલેક્શનમાં તમને બહુ પૈસાની જરૂર નથી પડતી તમારે ટાઈમ ઓટોમેટિક નીકળે છે બિકોઝ ઇટ્સ યોર હોબી અને તમારે સ્પેસની પણ બહુ જરૂર નથી પડતી ને એની સામે કેટલો મોટો વારસો સચવાય છે કેટલી બધા સારા સારા આઈડિયા મળે છે કેટલા બધા માણસોને મળો છો કેટલા બધા તમે ઇસા અમેઝિંગ એટલે મારી પાસે લગભગ તમે કહો કે કઈ વસ્તુમાં ટટલ હોવો જોઈએ તો એ ટર્ટલ મારી પાસે છે જો મેં હમણાં આ ટી શર્ટ પહેર્યો છે એની ઉપર ટટલ છે આ મેગ્નેટ છે તો એની અંદર ટર્ટલ છે મારી પાસે ખીસણી છે કે તમે ટાઈ છે તમને પહેરવેશમાં તમને કહું કે મારી પાસે ટાઈ ટર્ટલની છે ટાઈનો બાઉ ટટલનો છે શર્ટ્સ ટી શર્ટ્સ લેડીઝના ગાર્મેન્ટ્સ એની ને મા અમને સારામાં સારી મારો ગ્રાન્ડસન તો યુએસમાં તો યુએસમાં જ્યારે મધર પ્રેગ્નન્ટ હોય ત્યારે જ એમને કહી દે છે કે આ મેલ છે કે ફિમેલ છે તો એમને ખબર પડી કે આ મેલ છે તો અમે એના માટે ટર્ટલના કપડાં ટર્ટલની પ્રિન્ટેડવાળા કપડાં શર્ટને લઈ ગયા હતા યુએસમાં જ્યારે એ ઘરે આવ્યો મારો ગ્રાન્ડસન બે હજાર ચૌદમાં અમે સૌથી પહેલાં એને એ પહેરાવ્યું પછી મોટો થઈ ગયો તો એ પાછા અમે કપડાં લઈ આવ્યા અને એના એટ ઇઝ ઇન માય મ્યુઝિયમ સો ને હવે 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 આ વસ્તુ છે તો મારો ગ્રાન્ડસન છે એ પણ સાચવશે એનો એના પણ કિડ્સ થશે કે આખા વારસો સચવાશે એમ આ વસ્તુ કે ભાઈ આ મારા મારું પહેલું કપડું છે તો તમે કહો કે મારી પાસે ગ્રીટિંગ કાર્ડ્સમાં ટર્ટલ છે પોસ્ટલ સ્ટેમ્પ્સમાં ટર્ટલ છે કરન્સી નોટ્સની અંદર ટર્ટલ છે ડબલ્યુ ડબલ્યુ એફ સિરીઝની પોસ્ટલ સ્ટેમ્પ્સ છે લગભગ એકસો પચીસ કન્ટ્રીની એ લગભગ બધી મારી પાસે છે ન્યૂઝપેપરમાં જે કાર્ટૂન્સ આવે છે કટરટલને રિલેટેડ એ મારી પાસે કલેક્શનમાં છે યુ નેમ ઈટ એન્ડ આઈ હેવિટ પરફ્યુમની બોટલમાં ટર્ટલ છે સ્મોકિંગ પાઇપમાં ટર્ટલ છે તો દારૂની બોટલ હોય એના બોટલ સ્ટોપરમાં ટર્ટલ છે એટલે આઈ મીન આઈ જસ્ટ ગીવિંગ ધ એક્ઝામ્પલ હું ને બટ પછી તમારે ગાંધીજીનો જેમ આપણે ત્યાં ત્રણ બંદરથી મેસેજ આપ્યો છે કે બુરા મત દેખો બુરા મત સુનો બુરામત બોલો સેમ વસ્તુ ચાઈનાની અંદર નથી એમણે સિમ્બલાઇઝ કરી છે કે ટર્ટલ બતાવીને એમને ત્રણ ટર્ટલમાં એ જ વસ્તુ કરેલી છે એમ તો ધીસ ઇઝ અ ગુડ આઈ મીન ટટલ ઇઝ ગીવિંગ ધ મેસેજિસ ટટલ આપણા સ્પિરિચ્યુઅલિઝમમાં છે કે વિષ્ણુનો બીજો અવતાર કચ્છપ અવતાર છે સમુદ્ર મંથન થયું તો ટટલના શેલ ઉપર એને ફેરવીને કર્યું વલોણું ફેરવીને એને માથી ચેર કાઢીને શંકર ભગવાને પીધું પછી અમારા જૈનોમાં વીસમાં તીર્થંકર છે તો એ સુરત સ્વામીનું લાંછન કે એમનું સિમ્બલ ટર્ટલ છે તો નવ યુ ટેલ મી કે તમારે સામા કઈ વસ્તુમાં જોઈએ છે બેલ્ટમાં ટર્ટલ છે બાથરૂમની એસેસરીઝમાં ટર્ટલ છે ફોર ડીમાં થ્રીમાં પેઇન્ટિંગમાં ટર્ટલ છે લેસર કટ કરેલા જ્વેલરી માય ગોડ મારી પાસે પાંચસો જેટલી જ્વેલરી છે હાથની પગની કાનની ગળાની એટલી બધી સરસ સરસ સુંદર જ્વેલરી છે કે બધી આર્ટિફિશિયલ છે ને પણ તમે જ્વેલરીની અંદર આટલા નાના વસ્તુમાં આટલી નાની જગ્યામાં આટલો બધો સરસ આર્ટ છે એમાં એમ મારી પાસે એન્ટિક કોઈન્સ છે આપણા ટુ હંડ્રેડ બીસીનો ઇન્ડિયાનો કોઈન છે ઉજ્જૈનનો એની અંદર ટર્ટલ છે ફોર હંડ્રેડ બીસીનો ટર્કીનો કોઈન છે એમાં ટર્ટલ છે એટલે પોસ્ટલ સ્ટેમ્પ્સ કે મારી પાસે લિંચન સ્ટીન કરીને કન્ટ્રી છે એમનું ટર્ટલ એની પોસ્ટલ સ્ટેમ્પમાં ટર્ટલ છે અને નો એ કન્ટ્રીએ પોસ્ટલ સ્ટેમ્પ્સનો કન્સેપ્ટ આપ્યો આખા વર્લ્ડને સો મારી પાસે ટર્ટલમાં કાઇટ છે પતંગ છે જે ઉડે છે તો જે એ મારી ડોટર યુએસમાંથી જ્યાંથી બ્રાઇટ બ્રધર્સે પહેલું પ્લેન ઉપાડ્યું ઉડાડ્યું હતું ત્યાંથી એ લઈને આવી હતી તો એ કાશ્માવાળો પતંગ છે સો ટર્ટલ મેં આ મેં જ્યારે સ્ટાર્ટ કર્યું હતું કલેક્શન મેં કોઈ દિવસ વિચાર્યું નહોતું કે મારી પાસે આવું મોટું ટર્ટલ થશે કલેક્શન થશે ઇટ ઇઝ જસ્ટ ઇમેજિન એન્ડ આઈ રિયલી એન્જોય ધીઝ કલેક્શન વિન્ડચાઇનમાં ટર્ટલ ટોટલ કેટલો સરસ સુંદર અવાજ આપે છે હવે વિંચાઈનમાં બધા અલગ અલગ ટાઈપના વિન્ડ છે ને બધામાં આર્ટ છે તો એક આર્ટને પ્રિઝર્વ કરવાનો મને એટલો શોખ મને મજા આવે છે એમાં સિરેમિક્સમાં છે વુડનમાં છે નેરીકોમીમાં છે પેપર મેશમાં છે ઇન એવરી મટીરિયલ ઇન એવરી ફોર્મેટ ઇન એવરી શેપ એવરી સાઇઝ જગ્યા તમે હું જોઈ મારી નાની કેટલી નાની જગ્યા છે આ ત્રણસો સ્ક્વેર ફીટની જગ્યા છે ને એમાં જ આ બધું મેં હું મેનેજ કરું છું ને એક વખત સેટ લગા મૂક્યા પછી કંઈ જરૂર પડતી નથી એમને ભોંયરામાં છે તો ડસ્ટ પણ ઓછી આવે છે ભોંયરામાં છે તો ગરમી પણ ઓછી થાય છે ને ભોંયરામાં છે તો ભેજ આવે છે તો ભેજમાં મેં મેં ડિહ્યુમિડિફાયર લીધેલું છે તો જ્યારે વરસાદ આવે છે ત્યારે હું ડિહ્યુમિડિફાયર ચાલુ કરી દઉં છું તો એ ભેજ બધું ખેંચી લે છે તો વસ્તુ સચવાઈ રહે છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે વિચાર ઇન્સ્ટિંક છે કોઈ વિચાર નથી વિચાર એટલે બેઝિકલી જ્યારે હું સત્તર અઢાર વરસનો હતો ત્યારે સુરેન્દ્રભાઈ પટેલે વિશાલા સ્ટાર્ટ કર્યું હતું ને એ વખતે એમણે બાજુમાં વિચાર કરીને એમનું યુટેન્સિલ મ્યુઝિયમ સ્ટાર્ટ કર્યું હતું એ વખતે મને બી થયું કે મારે પણ આવું કંઈ કલેક્ટ કરવું છે કે જે પણ એ વખતે કશું જ નહોતું આવ્યું પણ વેન આઈ ટર્ન ઇન ટુ ફિફ્ટીસ પ્લસ ત્યારે મને એકદમ આ વસ્તુ મળી ગઈને મેં આ કલેક્ટ કરી એમ તો કોઈ એ વખતે એક કોઈનું મ્યુઝિયમ જોયા પછી મને એવું ફિલિંગ થયું કે મારે પણ આવું કલેક્ટ કરવું છે તો હું પણ લોકોને એમ કહું છું કે ભાઈ તમે હવે આમાં એટલો બધો અમુક અમુક વસ્તુ એવી છે મારી પાસે કે જે સિમ્પલ છે જેમ કાશ્મીરનું આ ટર્ટલ છે જે અખરોટના ઝાડમાંથી બનેલું છે એનું મેલ ફિમેલની જોડી છે હવે એ મેલ ફિમેલની જોડી આજે કાશ્મીરમાં તમે જાઓ તો ત્યાં બી નથી મળતી જે આજે મારા ટર્ટલના મ્યુઝિયમમાં સચવાઈ રહે છે આવી ઘણી બધી વસ્તુઓ છે નોટ વન જે રિસન્ટ ટાઈમ્સમાં જ એની અદૃશ્ય થઈ ગઈ છે તો આઈ મીન ને બેઝિકલી શું છે કે આ ટર્ટલ છે તો પાણીમાં પણ છે જમીન ઉપર પણ છે એટલે આખી દુનિયામાં છે આખા વિશ્વમાં છે ને આજે ટર્ટલની કાચબાની સંખ્યા ડે બાય ડે ઓછી થતી જાય છે તો એના માટે આખા વિશ્વમાં એક ટ્વેન્ટી થર્ડ મે છે એ વર્લ્ડ ટર્ટલ ડે તરીકે ઉજવાય છે અને એનો ઇન્ટેન્શન છે કે એન્વાયરમેન્ટને પ્રોટેક્શન કરવાનું કે જે રીતે એન્વાયરમેન્ટના હિસાબે પ્લાસ્ટિક્સના હિસાબે કાચબાઓ મરે છે પ્લાસ્ટિક ખાઈ ખાઈને પ્લાસ્ટિક જાળમાં ફસાઈને એને બચાવવાનો છે તો મેઇન ઇન્ટેન્શન તો આર્ટ છે એના તમે જે વિચારો એ બધા જ ટાઈપના તમને એનો સોલ્યુશન તમને આ મ્યુઝિયમમાંથી મળે કે આ કલેક્શનમાંથી મળે એમ ટર્ટલમાં મારી પાસે ત્રિવેન્દ્રમથી હું લઈને આવ્યો તો ટર્ટલનું ડાવરી બોક્સ છે પછી પૂજા કરવાના જે સામ જે મટીરિયલ હોય એ મારી પાસે એન્ટિકના છે પૂજા પાનો સામાન છે કે શ્રીયંત્ર છે પછી હું ગુજરીમાંથી સિંદૂરની ડબ્બી હું લઈને આવ્યો હતો રીત સર હું ગુજરીમાં જઈને બધે ફરું છું મેં ત્યાંથી મેં પિકઅપ કરી છે તો એ સિંધુની ડબ્બી મને મારે મારા કલેક્શનમાં છે પછી આર્કિટેક્ટ યતિન પંડ્યા કરીને છે યપ્પી કરીને છે એમના ઘરમાં એક આવી નાની ડબ્બી હતી લાકડાની એમણે મને ગિફ્ટ આપી છે મારા ફ્રેન્ડ્સ મારા રિલેટિવ્સે ઘણી બધી ગિફ્ટ આપી છે કાચબા કોઈ ફ્લેગમાં હોય એ મને કોઈ દિવસ ખબર નથી મારી સાળીએ મને ગિફ્ટ આપી છે કે કેમેન આઈલેન્ડ કરીને છે એના કન્ટ્રીના ફ્લેગની અંદર કાચબો છે એ મને એણે ગિફ્ટ આપ્યો છે મારા સાળીએ પત્તાની કેટ એણે પોતે બનાવીને મને ગિફ્ટ આપી છે તો કોઈ પણ વસ્તુ નાની વસ્તુ તમે તમે તમારા ફેમિલીના જે ઇવેન્ટ્સ થયા હોય તમારા મધરના ફાધરના દાદાના દાદીના મેરેજના કાર્ડ હોય જન્મની કુંડળીઓ હોય એમના પાર્ટનરશીપની ડીડની કોપી હોય એ બધું પણ તમે સાચો ધેટ ઇઝ ઓલ્સો ઇક્વલી ઇમ્પોર્ટન્ટ ધેટ ઇઝ ફોર ફેમિલી મેં એ પણ કરેલું છે લોકડાઉનના પિરિયડમાં મેં મારી બધી જૂની ફાઇલો ચે ચેક કરીને એમાંથી મને મારા એટલા બધા મને ડોક્યુમેન્ટ્સ મળ્યા તો મેં લોકડાઉનનો સારામાં સારો યુઝ કર્યો છે ફોર મેકિંગ અવર ફેમિલી આલ્બમ વિચ કન્સિસ્ટ ઓફ નોટ ઓનલી ધ ફોટોગ્રાફ્સ બટ ઓલ કાઇન્ડ ઓફ કાર્ડ્સ એમ કે મેરેજના કાર્ડ ક્ષમાપના કાર્ડ અમે અમારા ચાર બ્રધર્સ અલગ થયા તો અમે ચાર મકાન લીધા તો એનું એક ઇન્વિટેશન કાર્ડ છે અમે ઓફિસ મુવમેન્ટ કરી તો એનું એક ઇન્વિટેશન કાર્ડ છે આ બધા આલ્બમ મેં અમે છ ચાર ભાઈઓ બે બહેનો છે છ ભાઈ બહેનો માટે અમે છ મેં આલ્બમ બનાવીને બધાને ગિફ્ટ કર્યા ને ધીસ ઇઝ અ પ્રિઝર્વેશન ઓફ ધ ફેમિલી વેલ્યુઝ ફેમિલીની હિસ્ટ્રી તો કોઈ પણ વસ્તુ કઈ રીતે પણ તમે કરી શકો છો મીન તમે આવો જુઓ અને એક્સપ્લોર કરો કે શું શું થઈ શકે શું શું તમે જોઈ શકો એમ